કેમ છો? મજામાં? ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભણતા હતા જેમાં તમને 1 થી 100 સુધી એકડા અને સરવાળા ભણ્યા. હું આશા રાખું છું કે તમે ખૂબ સરસ રીતે તે હોમવર્ક કર્યો હશે. તમને જે ક્લાસ વર્ક કરવામાં આવે તેમાં CW કરીને ઉપરની તારીખ લખવાની અને હોમવર્ક જે આપે તેમાં તમારે HW કરવાનું અને ઉપર તારીખ લખવાની, બંને એક કરવાનું નથી. ક્લાસ વર્ક એ અલગ અને જે તમને હોમવર્ક આપવામાં આવે તે પણ તમારે અલગ કરવાનું રહેશે. તો હું આશા રાખું છું કે તમે 1 થી 100 સુધી એકડા ખૂબ સરસ રીતે લખ્યા હશે અને ત્યાર પછી જે આપણે 2 રકમના સરવાળા જોયા હતા તે પણ ખૂબ સરસ રીતે ગણ્યા હશે. તો હું તમને એક પ્રશ્ન પૂછું કે તમે 1 થી 100 સુધી એકડા લખ્યા છે તેમાં અમુક સંખ્યા હું તમને પૂછું, તમારે તેનો જવાબ મને આપવાનો છે. ચલો, 78 કેવી રીતે થશે? જે કોઈને આવડે જવાબ તે જલ્દીથી મને કહો, 78 કેવી રીતે થશે? ખૂબ સરસ, 78 થશે 7 × 8 = 78. જે કોઈ વિદ્યાર્થીને યાદ ન આવ્યું તે તેમની નોટબુક ખુલશે, તેમાં 1 થી 100 સુધી જે એકડા આપણે લખ્યા છે તેમાં 7 × 8 = 78 તે આખી લાઈન જુઓ, તેને બોલો અને ફરીથી તમે તે લખો, તમને એ રિવિઝન થઈ જશે. હવે કહો કે 62 કેવી રીતે થશે? ચલો, જે કોઈને આવડે તો કહો 62 કેવી રીતે થશે? ખૂબ સરસ, છબડે બગડે 62 થશે, તે પણ તમને આવડ્યું. હવે આગળ પૂછું, 55 કેવી રીતે થશે? જે કોઈને આવડે તે કહો 55 કેવી રીતે થશે? વાહ, 55 થશે 2 × 5 = 55. હવે યાદ છે લો કે 89 કેવી રીતે થશે? ચાલો, જેને આવડે તે પોતાની બોલે 89. ખૂબ સરસ, તમને આવડ્યું કે આંકડા નવડે થશે 89. તો હું માની લઉં છું કે તમે 1 થી 100 સુધી એકડા ખૂબ સરસ રીતે શીખી ગયા છો અને તમે તે લખ્યા પણ હશે. એના પછી આપણે 2 રકમના સરવાળા જોયા હતા. જે તમે ગણ્યા છે તો તમને ખ્યાલ હશે કે આપણે કેવી રીતે કર્યા, વધી ક્યાં લખવાની તે આપણે જોઈ હતી. તેવી જ રીતે આજે આપણે 3 રકમના જોઈશું, જે તમે 3જા ધોરણમાં ખૂબ સરસ રીતે શીખી ગયા છો. એની જોડે જોડે આપણે 1, 10 અને 100 જોઈશું, જે પણ તમે શીખી ગયા છો, પરંતુ આજે આપણે તેને રિવિઝન કરીએ. જો અહીં 3 રકમના આપેલા છે તે આપણે ગણશું, ત્યાર પછી આ 1, 10 અને 100 પણ જોઈશું. તમારે તમારે નોટ ને પેન સાથે લઈને જ બેસવાનું છે, એમના વિડીયો જોવાનો નથી. તમે તમારી પેન અને નોટબુક લેશો, સાથે સાથે જેમ હું લખાવું છું તેમ તમે તમારા નોટબુકમાં ઉતારશો અને ત્યાર પછી જે તમને HW કહેવામાં આવે તે HW તમારે કરવાનું છે. અહીં જો અહીં આપેલા છે 932 + 49, કેટલા આપેલા છે? 932 + 49. તો 932 + 49 છે, તો આપણે તેનો સરવાળો કરતા ખૂબ સરસ રીતે શીખ્યા હતા કે આપણે આ બાજુથી સરવાળો કરવાનો આવે, આ બાજુથી સરવાળો લખવાનો આવે નહીં. કોઈ પણ દાખલા હોય તો આપણે અહીંથી શરૂઆત કરીશું. આ 1મું સ્થાન છે જે તમને ખ્યાલ હશે. તો જો 2 + 9 એટલે કેટલા થશે? આપણે સરવાળા ગણ્યા હતા એટલે તમને યાદ આવી ગયા છે. ચલો, વેઢા ગણીને પણ કહી શકો છો અથવા તો બાજુમાં લીટા કરીને તમે ગણતરી કરીને મને જવાબ આપો કે 2 + 9 = કેટલા થશે. ખૂબ સરસ, ઘણા બધાએ સાચો જવાબ આપ્યો. જે કોઈ નથી આપ્યો તે આપણે ગણતરી કરીએ, જોવો અને શીખી લેવાનું. ત્યાર પછી બીજા દાખલામાં તમારે એ બધા પહેલાં પણ જવાબ આપવાનો. હવે જોવો, અહીં 2 અને આગળ કેટલા છે? આ 9 છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 થયા. અહીં 1, 2, 2 પછી અહીં 1 થી નહીં ગણવાનું, અહીં 1, 2, 2 તો ગણાય જ ગયા છે. તો પછી 3 થી 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 કેટલા થયા? 11. તમે એકડા ખૂબ સરસ રીતે શીખી ગયા છો તો તમને આવડતું હશે 11 કેવી રીતે થાય. 2 એકડા ને 11. તો શું આપણે 2 રકમમાં 11 આવી રીતે મૂકતા હતા? નહીં, એમાં વધી ઉપર મૂકતા હતા. તો શું 3 રકમના છે તો અહીં મૂકી દેવા? ના, અહીં પણ શું કરવાનું? અહીં આ એકડો છે, અહીં જ રાખવાનું. તો આપણે અહીંયા મૂકી દઈએ. હા, અહીંયા મૂકી દીધું. હવે કહો તો કે શું જવાબ આવશે? 3 ને 4, 7 જવાબ આવી ગયો.
तो एक नाम शू करवा तो एक अंदर गणवा ने तो एक ने चार एक ने त्रण चार चार ने चार आठ थे ने एक बे त्रण एक उमरी चार एक बे त्रण चार हम बधा गणों जोड़े तो के आठ तो आप आठ लखी दी અને આ નવ છે નવની નીચે કોઈ સંખ્યા છે નહીં તો આપણે શું કરીશું નવની નીચે નામ લખી દઈએ તો આવશે નવ હવે બાળકો દોસ્તો આપણો જવાબ કેટલો આવ્યો 981 આપણો જવાબ આવ્યો હવે અહીં જુઓ આ નવ છે તે કેના સ્થાને છે આઠ કેના સ્થાને છે એક કેના સ્થાને છે મને કહો તો આપણે જો એક છે તો એકનો તો આપણે એમ નામ લખી નાખીએ આઠ છે તો આ આઠની સંખ્યા ક્યાં થશે 981 તમે જો વત્તાકાર કરો તો આવી રીતે થાય ને જેવી રીતે આપણે ગણતા હતા કે 10 + 8 = 18 આવી રીતે આપણે ગણતા હતા ને તો જો આવી જ રીતે આમ કરીએ તો 900 + 80 = 1 900 + 80 = 980 અને 1 એટલે 981 આવો જવાબ થાય ને તો હવે જો એકડો છે તે એકમના સ્થાને મૂકીશું 80 છે એટલે આઠડો કાણા 80 મૂકવાના નહીં આપણે અહીં સંખ્યા છે જેવી રીતે તમે બે રકમમાં જોતા હતા એકમની દશકમાં કે 32 હોય તો બગડો એકમના સ્થાને મૂકો અને તગડો છે એ દશકના સ્થાને મૂકો તો શું ત્યાં તમે 30 મૂકતા હતા નહીં તો અહીંયા આપણે શું કરવાનું એકડો છે તે એકમના સ્થાને મૂકી દઈએ દશકના સ્થાને શું આવશે હવે કહો તો દશકના સ્થાને આવશે 8 અને સોના સ્થાને શું આવશે શું વધ્યું 9 તો આવશે 9 તો આવી રીતે તમારે જોવાનું કે એકમના સ્થાને એકડો દશકના સ્થાને આઠડો અને સોના સ્થાને 9 આવશે આપણે જેમ જેમ આપણે દાખલા ગણીએ તેમ તેમ તમારે આગળ આગળ તકું જવાનું જાતે તમારે મહેનત આગળ તમારે જેવી રીતે તમે કહો એવી રીતે પ્રેક્ટિસ કરતું જવાનું અને આગળ તમારે તે લખતું જવાનું 6 + 5 આમાં થશે ને 6 + 5 તો કેટલા થશે ચલો ગણો તમે જલ્દીથી ગણો અને 6 + 5 નો જવાબ આપો 6 + 5 કેટલાને જવાબ આપ્યો કહો તો સરસ ઘણા બધાનો જવાબ સાચો આવ્યો હશે 6 ની અંદર 5 ઉમેરો તો 1 2 3 4 5 ને 6 થયા 1 2 3 4 ને 5 અહીં છે તો હવે આપણે બધા ગણી જોડીએ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 11 થયા તો 11 નો એકડો અહીં લખીશું આ એકડો અહીં લખીશું આવું થશે હવે 5 ને કેટલા થશે 5 ને 6 6 ને 3 7 8 ને 9 આવી રીતે આપણે ફટાફટ સરવાળો કરવાનો છે જો 1 ને 5 કેટલા થશે 6 હવે 6 થઈ ગયા છે તો 6 પછી કેટલા ઉમેરવાના 3 તો આપણે ફટાફટ અહીં 6 ગણી લઈએ 1 2 3 4 5 6 થઈ ગયા ને હવે બીજા કેટલા ઉમેરવાના છે 3 તો 1 2 ને 3 હવે આ બધા બેટા તમે ગણો તો કેટલા થયા 9 જવાબ આવ્યો હશે અહીં 9 હવે આ 5 નું શું કરીશું જવા દઈશું નહીં એ 5 ને નીચે ઉતારવો પડશે ને તો જ આપણો દાખલો સાચો પડે ને તો 5 ને નીચે ઉતારીએ તો જવાબ આવ્યો 591 આ કેટલો જવાબ આવ્યો 591 જેવી રીતે 981 હતા આ જવાબ આવ્યો 591 તો હવે મને કહો તમે કે એકમના સ્થાને કોને મૂકો દશકના સ્થાને કોને મૂકો અને સોના સ્થાને કોને મૂકો આનો હવે સરવાળો કરો તો 500 + 90 + 1 આવો થશે ને તો જો એકમના સ્થાને મૂકીએ એકડો દશકના સ્થાને શું મૂકીશું 9 અને 5 શ્વેતે સોના સ્થાને મૂકી દઈએ તો આવી રીતે આપણો આ જવાબ આવ્યો આગળ ગણીએ 545 + 12 5 ને બે કેટલા થશે 5 ને બે થશે 7 7 થાય ને 1 2 3 4 ને 5 1 ને 2 તો બધા જોડે ગણી લો કેટલા થશે 7 4 ને 5 કેટલા થશે હવે જોવો 4 ને 5 કેટલા થશે ગણતરી કરો 4 + 4 કરો તો કેટલા થાય 8 થાય અને આપણે 5 ઉમેરવાના છે તો 1 વધારે ઉમેરી દેવાનું તો કેટલા થશે 9 4 + 5 જો 1 2 3 ને 4 1 2 3 4 ને 5
હવે તમને ચારથી યાદ રહી ગયું છે કે આ વિધા કેટલા છે તમે ત્રણ આંગળીઓ જોઈને કહી દેશો કે નવ થાય તો હવે જો ચાર ને પાંચ નવ અને આ પાંચ આપણે અહીં મૂકતા દીધેલી તો કેટલો જવાબ આવ્યો 597 તો આનો જવાબ આવશે 590 + 7 આવી રીતે થશે ને 500 + 90 + 7 597 આવી રીતે જવાબ આવશે તો એકમના સ્થાને આપણે મૂકીશું 7 એકમના સ્થાને મૂકીશું 7 દશકના સ્થાને મૂકીશું 9 અને સોના સ્થાને મૂકીશું 5 તો આપણો જવાબ આવી ગયો 597 ચોથો દાખલો જોઈએ 0 અને 2 + 4 છે તો શું 0 મૂકીશું નહીં કેટલા મૂકીશું 2 તો આ બગડો લખ્યો હવે 2 ને 4 તો 1 ને 2 1 2 3 ને 4 આ 2 આંગળીના કેટલા થાય 6 તો જવાબ કેટલો આવ્યો 6 અને આ 7 છે આપણે એમના ઉતારી દીધી હવે આ સંખ્યા કેટલી વાંચશો તમે બોલો તો કેટલી વાંચશો 762 આ વાંચશો ને 762 તો કેવી રીતે થશે 700 + 60 + 20 થઈ ગયો આવી રીતે 62 તમે માત્ર લખો તો 60 + 2 કરો છો ને તો 700 + 60 + 2 760 થશે એકમના સ્થાને આપણે બગડો મૂકી દઈએ 60 છે એટલે દશકના સ્થાને શું આવશે 6 અને સોના સ્થાને આવશે 7 તો 762 આપણો જવાબ આવશે હવે અહીં 5મો દાખલો જો 555 + 39 આવો છે ને 5 ને 9 છે સંખ્યા 5 ને 9 છે તો 1 2 3 4 ને 5 પાંચ અહીં થયા 1 2 3 4 5 6 7 8 ને 9 અહીં થયા હવે બધા ભેગા ગણી દઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 કેટલો જવાબ આવ્યો 14 જો વેઢાથી નથી ફાવતું તો આપણે શું કરવાનું અહીં બાજુમાં લીટા કરવાના જેવી રીતે 1 2 3 4 ને 5 અહીં 1 2 3 4 5 6 7 8 ને 9 9 થયા આ 5 તો છે જ તો પછી શું અહીંથી 1થી ગણવાના નહીં આ 5 છે તો અહીંથી 6થી ગણવાના 6 7 8 9 10 11 12 13 ને 14 14 આવ્યા ને તો 14 નો અહીં ચોગડો મૂકીશું અને વધી આપણે ક્યાં મૂકીશું અહીં આને છોડીને આની પર વધી મૂકી દેવાની નહીં આ ભૂલ થાય નહીં તે ધ્યાન રાખવાનું અહીં વચ્ચે છે તેને ગણવાનું અહીં આને મૂકીને સીધું અહીં આવતું રહેવાય નહીં તો જો 14 છે 14 નો ચોગડો વધીએ 5 ને 6 થશે ને 5 ને 6 6 ને 7 8 ને 9 9 થયા તો અહીં 9 મૂકીએ અને 5 જોડો એમના એમ મૂકીએ તો જવાબ આવશે 594 કેટલો જવાબ આવશે 594 હવે આ તમે જાતે કરો તો કે 594 છે તમે શું કરીશું 500 + 90 + 4 આવી રીતે થશે ને તો આપણે જો એકમના સ્થાને ચોગડો મૂકીશું અને પછી દશકના સ્થાને 9 મૂકીશું અને સોના સ્થાને 5 મૂકીશું એટલે આપણી સંખ્યા મળી જશે 633 + 49 આવો છે દાખલો તો 633 + 49 6 ને 3 ને 9 નો આપણે સરવાળો કરીએ 3 પછી ગણશો ને કે 3 જો અહીં કરો 1 2 3 1 2 3 4 5 6 7 8 ને 9 એવી જ રીતે 1 2 3 1 2 3 4 5 6 7 8 ને 9 હવે આ 4 છે 3ના જો 9 થતા હોય તો 4 છે તો કેટલા થશે 12 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 કેટલો જવાબ આવ્યો 12 જો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 12 આવ્યો ને તો અહીં બગડો રાખી દઈએ બગડો આ છોડી દીધો હવે એકડો અહીં મૂકવાનો કે નહીં ક્યાં અહીં મૂકશું તો એકડો અહીં મૂક્યો 3 ને 4 ને 4 ને 4 થશે 8 તો જવાબ આવ્યો 682 કેટલો આવ્યો 682 હવે આ કેવી રીતે થશે 600 + 80 + 20 600 + 2 એટલે 682 જવાબ આવી ગયો
હવે આપણે શું કરીશું બે છે એકમના સ્થાને છોડીશું હવે આઠનો એસી છે તે દશકના સ્થાને છે તો આપણે શું લખીશું 8 અને આગળ લખીશું 6 તો 682 જવાબ આવ્યો 333 વત્તા 63 3 ને 3 6 3 ને 6 9 થશે 1 2 3 4 5 6 3 આંગળી છે કેટલા આવશે 9 અને આ કબરો છે નીચે ઉતારી દીધો 396 300 વત્તા 90 વત્તા 6 આ રીતે બને ને તો જો 6 છે તે આપણે એકમના સ્થાને છોડી દઈએ 90 છે તો એ દશકના સ્થાને 9 અને 100 ના સ્થાને 3 તો 396 નો આવી રીતે જવાબ આવશે હવે એક છેલ્લો દાખલો છે 592 વત્તા 49 2 ને 9 કેટલા થશે 11 2 1 2 3 4 5 6 7 8 ને 9 તો અહીં 4 આંગળીના બહાર થાય આ 1 આપણે લીધો નથી એટલે કેટલા થશે 11 તો જો આ 11 નો એકડો વડી 1 9 ને 1 10 સો 9 ને 1 10 10 પછી 11 12 ને 13 એવું થશે ને 9 ને 1 10 10 ને 3 13 હવે આ 13 છે તો આ 13 એ 13 અહીં છોડી દેવાના નહીં અહીંયા ઉપર મૂકવાની 1 વધી તો આ 1 ઉપર મૂકી દીધો 5 ને 1 6 અત્યાર સુધી આપણે શું કરતા આની નીચે બે સંખ્યા ન હતી અને ઉપર કરીને એટલે એમ નામ છોડી દીધા પણ અહીં જો ઉપર વધી 1 આવે તો વધી આપણે ગણવી પડે તો જો 9 ને 1 10 થશે 10 ને 3 13 થયા તો 13 નો અહીં તગડો મૂકવાનો અને વધી અહીં મૂકી તો 5 ને 1 6 તો 631 જવાબ આવશે તો 600 + 30 + 1 આ રીતે થાય ને તો જો એકમના સ્થાને 1 મૂકીશું દશકના સ્થાને 3 અને 100ના સ્થાને 6 મૂકીશું તો 631 થયા બાળ દોસ્તો આવી રીતે તમારે આ દાખલા જેવી રીતે ગણ્યા એવી રીતે તમે તમારા CW માં લખ્યા હશે જેવી રીતે 100 દશક ને એકમ જેવી રીતે આપણે જોયું એ પણ તમે સમજ્યા હશો આવી જ રીતે તમારે માત્ર દાખલા નહીં ગણવાના આવે જેવી રીતે આપણે નીચે સરવાળો કર્યો છે એવી રીતે તમારે અલગ બીજા 5 દાખલા ગણવાના 3 રકમના દાખલા ગણવાના 100 દશક એકમ આવી રીતે તમારે તેને ગોઠવણી કરવાનું વ્યવસ્થિત રીતે દાખલો ગણશો ત્યાર પછી નીચે આવી રીતે અલગ પાડવાના અને એકમ દશક ને 100 માં લખવાના હવે જ્યારે આપણે મળીએ ત્યારે આપણે આગળ આનાથી ભણીશું થેન્ક યુ અસ્તુ